આસામમાં ચૂંટણી માટેનો પ્રચારનો માહોલ ગરમાયો છે અને ભાજપની સામે કોંગ્રેસે પણ આક્રમક પ્રચાર કર્યો. દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો આકરો પ્રચાર. ડીજે ઢોલ સાથે કોંગ્રેસ કરી રહી છે મતદારોનો સંપર્ક. કોંગ્રેસના ગઢ ગણાતા દાણી લીમડામાં લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધો પણ આપમેળે જોડાયા છે પ્રચારમાં. ભાજપના અનેક વિરોધ વચ્ચે પણ અનેક કામો કર્યા. ભવિષ્યમાં પણ આક્રમક રીતે ભાજપનો સામનો કરીશું. ઓવેસીના એઆઈએમઆઈનું આ વિસ્તારમાં નામો નિશાન નહીં. ચૂંટણીનો જે માહોલ છે તે ગરમાઈ રહ્યો છે. ભાજપના જે ઉમેદવારો છે આક્રમક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસના જે ઉમેદવારો છે તે પણ આક્રમક પ્રચાર કરી રહ્યા છે. તમામ લોકો પોતપોતાના વિસ્તારમાં છે તે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ ગણાતો દાણી લીમડા વોર્ડ જ્યાં જોઈ શકો છો યુવા કોર્પોરેટર રહેલા શહેઝાદ ખાન પઠાણ, કે જેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત રમીલાબેન વેગડા, કે જેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અન્ય બે નવા ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો છે. જે પ્રકારનું જન સમર્થન કોંગ્રેસને આ વિસ્તારમાં મળી રહ્યું છે, અસદુદ્દીન ઓવૈસીનો જે પ્રચાર હતો તેની કોઈ પણ અસર અહીંયા જોવા નથી મળી રહી. આપણે તેમની સાથે જ વાત કરીશું. શહેઝાદ, આ વખતે કયા મુદ્દાને લઈને તમારા મતદારો સમક્ષ જઈ રહ્યા છો તમે? બહુ સારા મુદ્દે હે. પહેલે તો જો હમ લોગને પિછલે 5 સાલ મે કામ કિયે હે, વો મુદ્દે લેકર હમ પબ્લિક કે સામને જા રહે હે. જો હમને વિકાસ કિયા હે ઓર જો ભી હમ લોગોને વિકાસ કિયા હે, વો ભારતીય જનતા પાર્ટી કી સત્તા મે રહેકર કિયા હે. હમ લોગોને જો ભી વિકાસ કિયા હે વો વિપક્ષ મે બેઠ કે કિયા હે. આજ એક ગલી મે પથ્થર લગાને કે લિયે ભી હમ લોગો કે ભારતીય જનતા પાર્ટી સે આંદોલન કર કર કે હમ લોગોને વિકાસ કરના પડા હે. વહી મુદ્દે હમ લોગ લેકર જનતા કે બીચ મે આયે હે. ઓર જિસ તરીકે સે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મે ભારતીય જનતા પાર્ટી ને પિછલે 15 સાલ મે સિર્ફ ભ્રષ્ટાચાર કિયા હે, વો ભ્રષ્ટાચાર કી પોલ ખોલને કે લિયે હમ લોગ જનતા કે બીચ મે આયે હે. જૈસે આપકો પતા હે કે કોરોના કે સમય મે ભી જિસ તરીકે સે ભારતીય જનતા પાર્ટી ને અમદાવાદ કી જનતા કો પરેશાન કિયા થા, ઉસ પરેશાનીઓ કો જનતા કો બતાને હમ લોગ નિકલે હે. આપકે ઇલાકા કા સબસે બડા પ્રશ્ન હે ચંડોલા તાલાવ કા ડેવલપમેન્ટ. कई साल पहले ही एक एमसी को दे दिया गया, फिर भी अभी तक कुछ भी डेवलपमेंट उसके बारे में नहीं हुआ है. क्या कहेंगे आने वाले दिनों में ये मुद्दा कितना महत्वपूर्ण रहेगा? जी आपको पता है कि भारतीय जनता पार्टी की जो मानसिकता है वो दलित और मुस्लिम विरोधी मानसिकता है. आप सबको पता है कि चंडूला विस्तार में जो झुपड़पट्टी है वो सारी के सारी मुस्लिम बहुमत वाली झुपड़पट्टी है. तो भारतीय जनता पार्टी कभी नहीं चाहेगी कि मुसलमान झुपड़पट्टी हटकर उनको प्रधानमंत्री आवास योजना के अंतर्गत उनको पक्के मकान मिले. लेकिन हम लोग आपकी न्यूज के माध्यम से चंडूला विस्तार की जनता को वादा करते हैं कि यदि आने वाले समय में भारतीय जनता पार्टी ने अगर सत्ता में आती है या नहीं आती है, लेकिन उन्होंने उनका काम नहीं किया, तो कड़े से कड़ा आंदोलन करने में आएगा. रमीला बहन, तमें कया मुद्दा ने, जमुना बहन तमें कया मुद्दा ने लेने तमारा मतदारों समक्ष जसो? ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર જ કર્યો છે અને વિકાસના નામે સરકારને લોકોને ઉલ્લુ જ બનાવી છે. એનો પર્દાફાશ કરવા અને અમે વિસ્તારમાં વિકાસના કામો કરીએ છીએ અને એ જનતાની સમક્ષ બતાવવા માટે આવ્યા છીએ. નવા ઉમેદવાર પણ છે આ વખતે, તમારા માટે કયા પ્રશ્નો મહત્વના છે? અમારા માટે મહત્વના પ્રશ્નો એ છે કે વિકાસનો. અમારી પેનલ આગળ બી અહીંયા વિકાસ કરતી આવી છે અને કરતી રહી છે. જે ભાજપે ભ્રષ્ટાચાર કર્યા છે એની સામે ઉઘાડો અમે પડકાર કરીએ છીએ કે અમે વિકાસ કર્યા છે ને અમે વિકાસ કરતા રહેશું. અમે ભ્રષ્ટાચારમાં નથી માનતા. મહિલાઓ માટે કયા મુદ્દા મહત્વના છે? મહિલાઓ માટે રાત્રે બહાર નીકળવું એ બહુ મુસીબત છે. ભાજપા સરકાર કોઈ બી મહિલાનો સુરક્ષિત નથી અને એ કે મહિલા અત્યારે કોઈ બી સુરક્ષિત નહીં અને કોરોનામાં મહાકાળમાં મહિલાઓ બહુ પરેશાન થયા છે. તો જે પ્રમાણે અહીંના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી રહ્યા છે અને જે પ્રમાણે તેમણે વાત કરી છે કે ભાજપનું જે શાસન છે છેલ્લા 15 વર્ષથી તેઓ ફક્ત ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ વખતે તેમના વિસ્તારના જે મુદ્દા છે તેને લઈને આક્રમક રીતે તેઓ પ્રજા સમક્ષ જશે અને ભલે કોંગ્રેસનું શાસન આવે કે ના આવે, પરંતુ દાણી લીમડા વોર્ડમાં તેઓ ભાજપની મદદ જ વગર લોકોના કામ કરતા રહેશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.